are going to deal with your English Unit 2 LMBB. In our last video, we have completed your Activity 4. Today, I am going to deal with your Activity 5. See the title. Study the example and answer the following questions. Example જુઓ અને નીચેના પ્રશ્નનો જવાબ આપો. રોહિત ઇઝ લાઇટર ધેન રુચિત. રોહિત જે છે રુચિત કરતાં વજનમાં હલકું છે. રુચિત ઇઝ હેવિયર ધેન રોહિત. રુચિત જે છે એ રોહિત કરતાં વજનમાં થોડું ભારે છે. સી ધ નેક્સ્ટ વન. ફર્સ્ટ વન, મિસ્ટર પટેલ ઇઝ 67 યર્સ ઓલ્ડ એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 70 યર્સ ઓલ્ડ. તો આન્સર શું બન્યો? મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. ઓલ્ડર એટલે મોટું. સેકન્ડ વન, મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. યંગર એટલે નાનું. મિસ્ટર પટેલ જે છે એ મિસ્ટર પંડ્યા કરતાં નાના છે. ધેન ધ નેક્સ્ટ વન, સોનલ ઇઝ 5 ફીટ ટોલ એન્ડ સોનુ ઇઝ 4 ફીટ ટોલ. સોનલ જે છે 5 ફૂટ ઊંચું છે. સોનુ જે છે 4 ફૂટ ઊંચું છે. તો શું કહ્યું? સોનલ ઇઝ ટોલર ધેન સોનુ. સોનલ એટ સોનુ કરતાં ઊંચું છે. વેરે સેકન્ડ વન શું કહ્યું? સોનુ ઇઝ શોર્ટર ધેન સોનલ. સોનુ જે છે એ સોનલ કરતાં નાનું છે. નેક્સ્ટ વન, રોઝી હેઝ 10 ટોઈઝ. રાઝિયા હેઝ 9 ટોઈઝ. રોઝી પાસે 10 રમકડાં છે. રાઝિયા પાસે 9 રમકડાં છે. હુ હેઝ મોર ટોઈઝ દેન હોમ. કોની પાસે કોના કરતાં વધારે રમકડાં છે? શું કહ્યું? રોઝી હેઝ મોર ટોઈઝ દેન રાઝિયા. રોઝી પાસે રાઝિયા કરતાં વધારે રમકડાં છે. હુ હેઝ લેસ ટોઈઝ દેન હોમ. કોની પાસે કોના કરતાં ઓછા રમકડાં છે? રાઝિયા હેઝ લેસ ટોઈઝ દેન રોઝી. નેક્સ્ટ વન, મહેશ ડ્રિંક્સ 2 ગ્લાસીસ ઓફ મિલ્ક. મહેશ જે છે એ 2 ગ્લાસ દૂધ પીવે છે. નરેશ ડ્રિંક્સ 1 ગ્લાસ ઓફ મિલ્ક. એક જ ગ્લાસ દૂધ પીવે છે. કોણ? નરેશ. હુ ડ્રિંક્સ મોર દેન હોમ. કોણ કોના કરતાં વધારે દૂધ પીવે છે? શું આવશે? મહેશ ડ્રિંક્સ મોર દેન નરેશ. જસ્ટ ધ સેમ સેકન્ડ વન, હુ ડ્રિંક્સ લેસ દેન હોમ. કોણ કોના કરતાં ઓછું દૂધ પીવે છે? નરેશ ડ્રિંક્સ લેસ ધેન મહેશ. નેક્સ્ટ વન, ફિફ્થ વન, રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ. આ જે બ્રેકેટ્સ આપ્યા છે એમાં આપણે યસ કે નો લખવાનું છે. જો શું કહ્યું છે? ધ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ. સ્ટેટ એટલે રાજ્ય અને ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. તો શું કહ્યું? રાજ્ય જે છે એ જિલ્લા કરતાં મોટું હોય છે. નો ઇટ્સ રોંગ. એ તો નાનું હોય એટલે આપણે લખીશું નો. સોરી, રાજ્ય તો મોટું હોય ને એટલે આપણે લખીશું એમાં યસ. ધેન અ કન્ટ્રી ઇઝ સ્મોલર દેન અ સ્ટેટ. કન્ટ્રી એટલે દેશ. જે દેશ છે એ રાજ્ય કરતાં નાનું છે. નો ઇટ્સ બિગ. અ ટાઉન ઇઝ લાર્જર દેન અ ડિસ્ટ્રિક્ટ. એક જિલ્લા કરતાં ગામ એ મોટું છે. નો એ તો નાનું હોય. અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. ગામ એ બધા કરતાં નાનું છે. યસ. અ સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ. સિટી જે છે એ ગામડા જેટલું મોટું હોય છે. નો. નાવ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. આપણને બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે એનો યુઝ કરીને બ્લેન્ક્સ ફિલઅપ કરવાની છે. શું કહ્યું? બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. રેબિટ, રેબિટ એટલે સસલું. સસલા કરતાં નાનું છે. વોટ? અ રેટ. અ ખાલી જગ્યા ઇઝ સ્મોલર દેન અ હોર્સ બટ બિગર દેન અ રેબિટ. જો શું કહે છે કે રેબિટ કરતાં મોટું અને હોર્સ મીન્સ ઘોડા કરતાં નાનું છે. અ બિયર.
ધ બ્લેન્ક ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. બધાથી મોટું છે, સૌથી મોટું. અન એલિફન્ટ. દેન ખાલી જગ્યા અન ખાલી જગ્યા આર હેવીયર ધેન અ હોર્સ. વજનમાં ભારે છે હોર્સ કરતા. અ હિપ્પો એન્ડ અન એલિફન્ટ. અ બ્લેન્ક એન્ડ અન ખાલી જગ્યા આર હેવીયર ધેન હોર્સ. સેમ રિપીટ થઈ. અ હિપ્પો એન્ડ એલિફન્ટ. બ્લેન્ક ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધીઝ એનિમલ. આ બધા જે એનિમલ્સ આપ્યા એમાં સૌથી નાનું ધ રેટ. આઈ હોપ કે તમને આટલું ક્લિયર થયું હશે. ધેન નેક્સ્ટ વન, આન્સર ધસ ક્વેશ્ચન. રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટમાં આપણને કેટલાક શબ્દો આપ્યા છે એનો યુઝ કરીને એક શબ્દમાં જવાબ લખવાનો છે. અ બસ ઇઝ ફાસ્ટર ધેન. બસ ઝડપી ચાલે છે. કોના કરતા? બાઇસિકલ. અ ટ્રેન ઇઝ લોંગર ધેન. ટ્રેન મોટી છે. કોના કરતા? લોંગર ધેન બસ. અ બુલક કાર્ટ ઇઝ સ્લોઅર ધેન. ધીમેથી ચાલે છે. કોના કરતા? સ્લોઅર ધેન બાઇસિકલ. વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ અમોંગ ઓલ ધીઝ. સૌથી ઝડપથી શું છે? પ્લેન. હિયર વી હેવ કમ્પ્લીટેડ અવર એક્ટિવિટી 5. આઈ હોપ કે તમને આમાં સમજ પડી હશે. લેટ્સ મૂવ ટુવર્ડ્સ અવર એક્ટિવિટી 6. સી, અહીંયા વર્ડ્સ એડ કરવાના છે. કમ્પ્લીટ ધ કોમ્પ્રેન્શન્સ ગીવન બિલો. જે અધૂરા શબ્દ આપ્યા છે એને કમ્પ્લીટ કરવાના છે. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટમાં ઓલરેડી વર્ડ આપેલા જ છે. એઝ બ્રેવ એઝ. બ્રેવ એટલે બહાદુર. કોના જેટલું? એઝ બ્રેવ એઝ અ લાયન. એઝ ફેથફુલ. એઝ વિશ્વાસુ. કોના જેટલું? એઝ અ ડોગ. એઝ અ યુઝફુલ. એઝ એટલો જ ઉપયોગી. કોના જેટલું? અ કાઉ. એઝ હંગરી એઝ એટલું ભૂખ્યું. કોના જેટલું? અ વુલ્ફ. એઝ બ્લાઇન્ડ એઝ આંધળું. કોના જેટલું આંધળું કહ્યું? અ બેટ. બેટ એટલે ચામાચીડિયું. એઝ ફ્રેન્ડલી એકદમ ફ્રેન્ડલી. કોના જેટલું? એઝ અ પપી. એઝ બીઝી એઝ કામમાં બિઝી હોય. કોના જેવું? અ બી. બી એટલે મધમાખી, માખી. એઝ અગલી એઝ એકદમ બેડ દેખાતું હોય એવું. એઝ અ ટોડ. આઈ હોપ કે તમને ક્લિયર થયું હશે. કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લ્યુઝ ગીવન ઇન ધ બ્રેકેટ. કન્સલ્ટ યોર સોશિયલ સાયન્સ ટીચર. અંદર બ્રેકેટમાં આપણને વર્ડ્સ આપ્યા છે એનો યુઝ કરી અને આને કમ્પ્લીટ કરવાનું છે. જોશું કયું? વિચ ઇઝ ધ હાઇએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. સૌથી લાંબી પર્વતમાળા કઈ છે? તો આવશે હિમાલયા. ફર્સ્ટ વન, ફર્સ્ટનો આન્સર આવશે હિમાલયા. હિમાલયન જે માઉન્ટેન રેન્જ છે સૌથી લાંબી છે. વિચ ઇઝ ધ હાઇએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ. પીક, પીક મીન્સ ટોચ. સૌથી ઊંચી ટોચ કઈ છે? એમાં આન્સર આવશે માઉન્ટ એવરેસ્ટ. ધેન વિચ ઇઝ ધ હોટેસ્ટ રિજિયન ઇન ધ વર્લ્ડ. રિજિયન એટલે પ્રદેશ, અને હોટેસ્ટ એટલે ગરમ. સૌથી ગરમ પ્રદેશ કયો? તો આપણને આપ્યું છે થર્ડ વન, ધ સહારા ડેઝર્ટ. ધેન વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. સૌથી લાંબી નદી કઈ છે? ધ નાઇલ. ધેન વિચ ઇઝ ધ લોંગેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ. સૌથી લાંબો દરિયો કયો છે? ધ પેસિફિક. પેસિફિક ઓશન. આઈ હોપ કે તમને એક્ટિવિટી 6 ક્લિયર થયું હશે. નાવ વી મૂવ ટુવર્ડ્સ એક્ટિવિટી 7. સી વોટ ઇઝ ગિવન હિયર. સ્ટડી ધ ગ્રાફ એન્ડ સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. આ એક ગ્રાફ આપ્યો છે
એને સ્ટડી કરવાનું કહ્યું અને નીચે જે આપણને સેન્ટેન્સીસ આપ્યા છે એ ટ્રુ છે કે ફોલ્સ એની સામે લખવાના છે. સી, પાર્ટિકલ મેટર ઇન 2002 માઇક્રોગ્રામ્સ પર ક્યુબ મીટર. જો પોપ્યુલેશન અને પોલ્યુશન, પ્રદૂષણ અને વસ્તી, એના રિલેટેડ એક આખો ડાયાગ્રામ આપ્યો છે, એક ગ્રાફ આપ્યો છે, અને એમાંથી આપણે ટ્રુ ફોલ્સ શોધવાના છે. જોશું કોઈ, કલકત્તા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. સૌથી વધારે પોલ્યુશન, સી ઇઝ અ સેફરન કલર સોર્સ પોલ્યુશન એન્ડ ધી સ્કાય બ્લુ ઓર બ્લુ કલર સોર્સ પોપ્યુલેશન. કલકત્તા, વેર ઇઝ કોલકાતા? હિયર. સી, કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. સૌથી વધારે પોલ્યુટેડ છે? નો, ઇટ્સ ફોલ્સ. ધેન ટોકિયો એન્ડ ન્યુયોર્ક આર મોસ્ટ પોલ્યુટેડ બટ લેઝર પોલ્યુટેડ સિટીઝ. જો ટોકિયો અને ન્યુયોર્ક એ થોડું પોલ્યુટેડ છે બટ બીજી સિટીઝ કરતાં ઓછા છે. ફોલ્સ, એ પણ ખોટું છે. કેરિયો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. વેર ઇઝ કેરિયો? હિયર. બીજા નંબરની પ્રદૂષિત સિટી છે? યસ. સો ઇટ્સ અ ટ્રુ. Then, Tianjin city is located in China country. Where is Tianjin? Yes, it is located in China. So, it's a true. London is more polluted than Tokyo. London and Tokyo. No, it is less polluted. So, it's a false. Then, Delhi is most polluted city in the world. Yes. True. Mexico City has less pollution but has small population. See, where is Mexico? Yes, less pollution but population enu vadhare che. True. Kyoto is more polluted than Kolkata but less polluted than Delhi. દિલ્હી કરતાં વધારે ઓછું છે અને કલકત્તા કરતાં વધારે છે. ઇટ્સ અ ટ્રુ. હિયર વી હેવ લિસન યોર એક્ટિવિટી. ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ લાઈક ઇટ્સ અ ગ્રુપ ડિસ્કશન. સો એ તમારે લખવાનું રહેશે નહીં. બટ યોર એક્ટિવિટી 5, એક્ટિવિટી 6 એન્ડ એક્ટિવિટી 7 યુ હેવ ટુ રાઇટ ઇન યોર નોટબુક. આઈ હોપ કે તમે આમાં સમજણ પડી હશે. તમારે આ બધું તમારી નોટબુકમાં લખવાનું રહેશે. લિસન ઇટ વેરી કેરફુલી દેટ ધ ડાયાગ્રામ ઓર ધ ગ્રાફ વિચ ઇઝ ગીવન ઇન એક્ટિવિટી 7 એ તમારે ડ્રો કરવાનો નથી. જસ્ટ એના ટ્રુ ફોલ્સ લખવાના રહેશે. આઈ હોપ યુનિટ 2 માં તમને સમજણ પડી હશે. ઓકે, થેન્ક યુ.